ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજની અસ્મિતતા હણવાનું જે પાપ કર્યું હતું એને લઈ સમગ્ર દેશના ક્ષત્રિય સમાજના લોકો અસંતોષની લાગણી પ્રગટ કરે છે અને આ લાગણીને લઈ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એક નિર્ણય લીધો અને ભારતીય જનતા પાર્ટી સામે માંગ મૂકી કે ભાઈ તમારા ઉમેદવારને તમે બદલી નાખો, કારણ કે એમને અમારા સમાજની અસ્મિતા હણવાનું પાપ કર્યું છે. સામાન્ય માંગ હતી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના પક્ષે આ માંગને સ્વીકારી નહીં. સરવાળે ક્ષત્રિય સમાજ ઓર રોષે ભરાયો અને સમગ્ર દેશની અંદર આ ચિનગારી લાગી. સમગ્ર ક્ષત્રિય સમાજની અંદર એક સંકલન સમિતિ બની અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધનો વાતાવરણ ઉભો કર્યો. આ વિરોધના વાતાવરણને લઈ ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવનારી ચૂંટણીની અંદર નબળા પરિણામો આવવાની દહેશતના ભાગે કઈ ને કઈ રીતે આ ક્ષત્રિય સમાજના સંકલન થાય છે, એ સમિતિઓ બને છે, એ આંદોલન થાય છે, એ કઈ ને કઈ રથ ફેરવે છે, એને અટકાવવાનું, આંદોલનને તોડી નાખવાનું કઈ ને કઈ આ સાહસ ભારતીય જનતા પાર્ટી સરકાર એની પોલીસ પાસે કરાવી રહી છે. એના ભાગે કઈ ને કઈ રીતે આ લોકો પહેલું કામ એને એ કર્યું કે કોઈ પણ આગેવાન ભાજપના કે કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી એની સામે કાળા વાવટા ન ફરકાવી શકે. કચ્છની અંદર આઈજી રેન્જ તમામ પોલીસ થાણા પાસેથી ઇન્ફોર્મેશન મગાવે છે, કાગળ ઉપર ઇન્ફોર્મેશન મગાવે છે કે 24 અને 26 દરમિયાન જે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ પસાર થાય છે, આ રથ કયા કયા ગામમાં ફરે છે, આગેવાનનું નામ શું છે, ધર્મરથને કેવો પ્રતિસાદ મળે છે, આમાં અન્ય સમાજના લોકો પણ કોણ છે, આ બધી માહિતી પોલીસ માગી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટના થાણાઓ પાસેથી, સરકાર માગી રહી છે. મને સવાલ ઊભો થાય, ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે અને પોલીસ પાસે આ જ કામ બચ્યું છે? ક્ષત્રિય સમાજની વાત શું હતી, એની માંગ શું હતી, એને લઈને અસંતોષ છે એને ડામવા માટે થઈને માત્ર ને માત્ર એને તોડી મરોડી અને આંદોલનને પૂરું કરવાની માનસિકતાથી આ કામ કરવાનું કે એની અસંતોષની ભાવનાને લાગણીથી સમજવાની માનસિકતાથી? ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે અમારી સીધી માંગ છે કે પોલીસનો ગેરઉપયોગ કરવાનું બંધ કરે અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં જે અસંતોષની લાગણી ક્ષત્રિય સમાજની છે એને કઈ ને કઈ રીતે કાયદાના પરિયુમાં રહી અને એને લાગણીથી ડિપ્લોમેટિક ચર્ચાથી એનું અંત. એ બાબતે હું એટલા માટે નિવેદનોથી દૂર રહ્યો, કોકને એવું થાય કે આ તો ભાજપની સામેની પાર્ટીમાં છે એટલા માટે નિવેદન કરે, પણ આજે મને એવું થાય છે ખરેખર એના વિશે પણ આપણે બે શબ્દ બોલવા જોઈએ. જ્યારે ક્ષત્રિય સમાજના યુવાનો જાહેરમાં આપણને સમર્થન આપવા આવ્યા છે ત્યારે મૂળમાં જઈએ કે રૂપાલા સાહેબ શા માટે આવું બોલ્યા. મને તો એટલી ખબર પડે કે ગાદડી કાયમ માટે ઘાસ ચરવા જતી હતી, આ વખતે પાલો ચરવા ગઈ છે, ગાદડીને આ વખતે ઊંઘ પડી રહેવાની છે. જ્યારે જ્યારે બોલે ત્યારે પોતાને ઇતિહાસવિદ ગણાવે, સાહિત્યવિદ ગણાવે, પોતાને કઈક એવું જ સમજતા, હું સ્ટાર પ્રચારક છું, મારા જેવું કોઈ બોલતા નથી આવડતું, હું લોકોને હસાવું છું, આ ડોસી હાંડીએ ચડી ગઈ. હવે હાંડીએ ઉભો રહે, ડોસી ઉતરે. નમસ્કાર, જય હિન્દ, જય ભવાની. હું ઈશુદાન ગઢવી. મિત્રો, આજે દુઃખ સાથે કેવું પડે છે કે રાજા મહારાજાઓને લઈને જે ભાજપના નેતા રૂપાલાજીએ જે બફાટ કર્યો અને અંત સુધી ભાજપે એને છાવરી રાખ્યું અને માત્ર ક્ષત્રિય સમાજમાં રાજપૂતાની બહેનો, રાજપૂતો, તમામ સમાજના બીજા સમાજના આગેવાનોએ પણ રૂપાલાજીની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી કે જેથી કરીને આવી માનસિકતાવાળા લોકો બીજી વાર પણ કોઈ માતા બહેન દીકરીઓનું અપમાન કરતા વિચારે, પરંતુ એ ના થયું. ભાજપે ચાઈને એ ટિકિટ રદ ન કરી. એટલે મિત્રો, હું તમામને વિનંતી કરું છું, ક્ષત્રિય સમાજના યુવાનો, રાજપૂતાના યુવાનો, તો યુવાનોને તો કહું જ, પણ તમામ સમાજના યુવાનોને કહું છું કે દરેક રાજા મહારાજાઓ, એમના વંશજો, એમના પૂર્વજો, એમની આપણી માતા દીકરીઓ, મા બહેનો, જેના ઉપર આપણે ગર્વ કરી શકીએ, એમની ઉપર ટિપ્પણી કરેલી એમની અસ્મિતાનો સવાલ છે.
આ લડાઈ કોઈ ચૂંટણી હાર જીતની નથી, આ અસ્મિતાની લડાઈ છે. અને આ અસ્મિતાની લડાઈમાં એક એક વ્યક્તિ ભરૂચના એક એક ગામમાં, ભાવનગરના એક એક ગામમાં, વોર્ડમાં, જ્યાં પણ હોય, એ છત્રી સમાજનો યુવાનો, રાજપૂત સમાજનો યુવાનો, માલધારી સમાજનો યુવાનો, કે દરેક સમાજનો યુવાનો જે માતા બહેન દીકરીઓની અસ્મિતા માટે લડે છે, એ દરેક વ્યક્તિ બૂથ પકડે, બૂથ ઉપર મતદાન કરાવે. આ ઇન્ડિયા ગઠબંધનમાં 26 સીટ લડે છે, એમાં બે આમ આદમી પાર્ટી તરીકે પણ લડે છે. અમે તમને વચન આપીએ છીએ કે તમારી અસ્મિતા માટે, માતા બહેનો દીકરીઓની આપણી અસ્મિતા માટે આપણે લડીશું, જીવન જાય ત્યાં સુધી લડીશું. અને રાજપૂત યાણું તો જ્યારે યુદ્ધમાં રાજપૂતો જતા ત્યારે કહેતા કે હે રાજપૂત, કદાચ યુદ્ધમાં તમે ખપી જાઓ યા જીતી જાઓ, પરંતુ પાછા ન વળજો, પીઠ ન દેજે લગાર, નહીં તો મારી શૈયર મેરું માનશે, આ તો કાયર કેરી નાર. આ રાજપૂતિયાણીઓએ જે રીતે છત્રી સમાજની બહેનોએ જે આંદોલન ઉપાડ્યું છે, હું એમને વંદન કરું છું, યુવાનોને વંદન કરું છું. આપણી અસ્મિતા માટે લડાઈ છે, આ કોઈ હાર જીતની નથી, પરંતુ કોઈ પણ ભોગે હવે આપણે આ ભાજપને ભગાડવાની છે. જય ભવાનીના નારા સાથે બૂથ સંભાળજો એવી મારી સૌને અપીલ છે. જય હિન્દ, જય ભારત, જય મા ભવાની.